रसियो रूपाणो हो रंग रे लियो घेर जाऊं गम तू नथी। मित्रों कमाबाई 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 मित्रों कमाबाई केटला बधा फेमस थई गया छे आपणे बधा ज लोको जाणीए छीए। कीर्तिदान गढ़वीए कमाबाई ने एमना डायरा में मौको आप्यो अने तमे जे आगळ सांभळ्यो ए गीत पर कमाबाईए जे डांस कर्यो अने ए डांस एटलो बधो वायरल थयो कि कमाबाई हवे एक साधारण व्यक्ति नथी रह्या, एक सेलिब्रिटी बनी चूक्या छे। अमेरिका केनेडामां पण एमने शोमां बोलाववामां आवी रह्या छे अने कमाबाई त्यां जईने पण धूम मचावे छे। मित्रों आजना वीडियोमां आपणे जोईशुं कि कमाबाई 100 पर जवाना केटला रुपया ले छे, एमनी केटली संपत्ति छे अने एमनी लाइफस्टाइल केवी छे तेना विशे। અને મિત્રો દરેક શોમાં કમો ધૂમ તો મચાવે જ છે પણ તેને જોવા માટે લોકોની પડાપડી પણ એટલી જ થાય છે। લોકો એક ફોટો પડાવવા માટે કમાના ગાંડા ગાંડા થઈ જાય છે, કમાની આગળ પાછળ ફર્યા કરે છે। એક સાધારણ વ્યક્તિને જોવા માટે કોઈ વ્યક્તિ નથી જતું, પણ મિત્રો જ્યારે એ જ વ્યક્તિ ફેમસ થઈ જાય છે ને તો આખી દુનિયા એની આગળ પાછળ ફરતી થઈ જાય છે, જેનું એક ચોખ્ખું અને આદર્શ ઉદાહરણ આપણા કમાબાઈ છે। તો મિત્રો જાણીએ કમાબાઈની લાઇફસ્ટાઈલ, એમની પ્રોપર્ટી, એમની નેટવર્થ અને એમના પરિવાર વિશે। તો મિત્રો કમાનું પૂરું નામ કમલેશભાઈ છે અને તેમના પિતાજીનું નામ નવરત્નભાઈ છે। તેના સિવાય કમાને બે મોટા ભાઈ છે જેમના નામ સુરેશ અને સંજય છે। બંને મોટા ભાઈ લાદી ટાઇલ્સનું કામ કરે છે। કમો તેના કોઠારિયા ગામના રામરોટી અન્નક્ષેત્ર આશ્રમમાં સેવા આપે છે। અને મિત્રો થોડા સમય પહેલાં કમાબાઈનો ભેટો કીર્તિદાન ગઢવી સાથે થઈ ગયો અને પછી જાણીએ છીએ આપણે કે કમાબાઈએ એ કીર્તિદાન ગઢવીના ડાયરામાં જે ડાન્સ કર્યો અને ડાન્સ પછી એના વિડીયો વાયરલ થઈ અને કમો જે સાધારણ વ્યક્તિ હતો એ આજે સેલિબ્રિટી બની ગયો છે। અને હવે આજે એવી વાત છે કે કમાને મળવા માટે પણ એપોઇન્ટમેન્ટ લેવી પડે છે। કમો એક બહુ જ મોટો સેલિબ્રિટી બની ગયો છે। આમ તો કમલેશ ઉર્ફે કમો ખૂબ જ ઓછું બોલે, આમ જોવા જઈએ તો બોલે જ નહીં, પરંતુ ડાયરા કે પ્રોગ્રામમાં સ્ટેજ ઉપર તે ભજનોમાં અવશ્ય ડાન્સ કરે। અને હવે કમાભાઈને દરેક પ્રોગ્રામમાં અને દરેક કલાકાર બોલાવે છે, જેમાં કીર્તિદાન સિવાય માયાભાઈ આહિર, રાજભા ગઢવી, જિજ્ઞેશ કવિરાજ, નેહા સુથાર, અલ્પા પટેલ, સાગરદાન ગઢવી વગેરે જેવા દરેક મોટા કલાકાર હવે કમાને શોમાં બોલાવવા માંડ્યા છે। હવે તો કમો ડાયરા પ્રોગ્રામ સિવાય સિનેમા મોલના ઓપનિંગ માટે પણ જાય છે અને એમાં કમો ખાસ મહેમાન તરીકે હાજરી આપે છે અને એ પણ ઓડી, મર્સિડીસ, રોલ્સ રોયસ, બેન્ટલી, ફોર્ચ્યુનર વગેરે જેવી મોંઘીધાટ ગાડીઓમાં। કમો આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મળી આવ્યા છે। આ પરથી કહી શકાય કે કમો એક સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ ગુજરાતનો ચમકતો હીરો છે, મોટો સેલિબ્રિટી છે। મિત્રો કમો એક પ્રોગ્રામના ડાયરામાં જવાના હજારો રૂપિયા લે છે, આથી કમાભાઈને મહિનાની ઇન્કમ લાખોમાં થાય છે। કમો પોતે મૂળ ગામ કોઠારિયામાં રહે છે અને એ ગામના લોકો હવે કહે છે કે કમો તો અમારા ગામનું ગૌરવ છે। અને મિત્રો બીજું બધા માનતા હોય છે કે કમાને બળજબરીથી કાં તો ફોર્સ કરીને બધા ડાયરામાં કે પ્રોગ્રામમાં મોકલવામાં આવે છે, પણ મિત્રો એવું નથી, કમો પોતાની મરજીથી બધા ડાયરા કે પ્રોગ્રામમાં જાય છે અને કમાને પહેલેથી જ ડાયરામાં અને ભજન સંગીતમાં જવાનું પસંદ છે। મિત્રો કમા વિશે તો જેટલી વાત કરીએ એટલી ઓછી છે અને વધારે વાતો કરીશું કમાની તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે। હવે આપણે કમાની નેટવર્થની વાત કરીએ તો કમો મહિને લાખો રૂપિયા તો કમાયા જ છે, પરંતુ એ મોટાભાગના રૂપિયા જ્યાં એ અન્ન ક્ષેત્રમાં સેવા આપતો હતો ત્યાં દાન કરે છે। અને હા, કમો જ્યાં રહે છે કોઠારિયામાં ત્યાં એક પોતાનું જૂનું મકાન છે અને હાલ ત્યાં જ રહે છે। અત્યારે હાલ તો મોટાભાગે કમો શો અને ફંક્શનના કારણે બહાર જ હોય છે, પરંતુ કમાનું દિલ ખૂબ જ મોટું છે, જેટલો પણ ચાર્જ એ લે છે એમાંથી મોટાભાગના રૂપિયા તો એ ત્યાં અન્ન ક્ષેત્રમાં ને બધામાં દાન કરી દે છે। તો મિત્રો આવા કલાકાર આપણને ક્યારેક ક્યારેક જ જોવા મળે। મિત્રો કમો મહાન છે, આપણે એ માની લેવું જોઈએ। અને મિત્રો કમો મનબુદ્ધિનો નથી, કમો ખૂબ જ સમજદાર અને ખૂબ જ હોશિયાર છે મિત્રો। મિત્રો જ્યારે કોઈ માણસ ફેમસ ના હોય ને ત્યારે એને કોઈ પૂછતું પણ નથી, પણ જ્યારે એ થોડો ઘણો બી ફેમસ થઈ જાય ને પછી લોકો એના ઉપર ફોટા પડાવવા અને મળવા માટે આગળ પાછળ ફરતા હોય છે। તો આજે કમાએ આપણા ભારત દેશનું ગૌરવ વધાર્યું છે, બીકોઝ કમો હવે ગુજરાત પૂરતો નહીં પણ બહાર પણ જઈને ડાયરા અને ગીતોમાં
પોતાનો કિંમતી સમય આપે છે અને એના કારણે ભારત દેશનું ગૌરવ વધે છે. આપણા ભારતનો એક વ્યક્તિ આજે આટલો ફેમસ થઈને જ્યારે એને બહાર બોલાવવામાં આવે ને મિત્રો, ત્યારે એવા માણસોને આપણે હંમેશા યાદ કરવા જોઈએ અને અગર થઈ શકે તો એને સપોર્ટ કરવો જોઈએ. તેના વિશે ખોટું ના લખવું જોઈએ, ના બોલવું જોઈએ. તો કમાભાઈનો જય જયકાર. મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો. બાય બાય.